નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે ને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો પાકિસ્તાન દ્વારા પાક અધિકૃત કાશ્મીરમાં બસ સર્વિસને લઈને પૂછેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે હુમલાને લઈને પાકિસ્તાન અને ચીનની સરકાર સામે અમે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું છે કે ખાનગી રીતે ચીન પાકિસ્તાન ઇકોનોમિકલ કોરિડોર હેઠળ પાક અધિકૃત કાશ્મીરમાં બસ સર્વિસને લઈને અમે વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાન દ્વારા પાક અધિકૃત કાશ્મીરમાં બસ સર્વિસને લઈને પૂછેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે હુમલાને લઈને પાકિસ્તાન અને ચીનની સરકાર સામે અમે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું છે કે ખાનગી રીતે ચીન પાકિસ્તાન ઇકોનોમિકલ કોરિડોર હેઠળ પાક અધિકૃત કાશ્મીરમાં બસ સર્વિસને લઈને અમે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું છે કે આ ભારત સરકાર દ્વારા ચીન અને પાકિસ્તાનને તથા કથિત 1963 બાઉન્ડ્રી એગ્રીમેન્ટને ક્યારે પણ માન્યતા મળી નથી. એવામાં પાક અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવનારી કોઈ પણ બસ સર્વિસ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રતાનું ઉલ્લંઘન છે. તમને જણાવી દઈએ કે થોડાક દિવસો પહેલા અહેવાલ મળી રહ્યા હતા કે ચીન અને પાકિસ્તાન પાક અધિકૃત કાશ્મીરમાં ચીન પાક ઇકોનોમિક કોરિડોર હેઠળ બસ સર્વિસ શરૂ કરવાના છે. જે પાકિસ્તાન મીડિયાના અહેવાલથી મળેલા અહેવાલમાં સામે આવ્યું છે કે આ બસ સર્વિસ એક પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા સંચાલિત હોવાના પણ અહેવાલ છે, જેનું લોન્ચિંગ 13 નવેમ્બરે થનાર છે. આ બસ સર્વિસ લાહોરથી ચીનના કાસગર સુધી એરપોર્ટ પર થાય એવા અહેવાલ છે. અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 30 કલાકની આ બસનું સર્વિસનું ભાડું 13,000 રૂપિયા છે. ત્યારે પાછા ફરવાનું ભાડું પર 23,000 રૂપિયા છે. ત્યારે અહેવાલો ત્યાં સુધી છે કે ઘણા લોકોએ આ સર્વિસનો લાભ લેવા માટે એડવાન્સમાં પણ બુકિંગ કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ભાજપના પરેશ રાવલ, અમદાવાદના સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ, જેમણે કહ્યું હતું કે જેમને ઓછામાં ઓછી બુદ્ધિ હોય છે તે ઓછા મનના માણસો એવું જ વિચારે છે કે સરદાર અમારા છે, બાકી સરદાર તો આપણા બધાના છે અને એકતાની વાત કરીએ તો તેમાં ટુકડો ન પાડી શકાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ભાજપના પરેશ રાવલ, અમદાવાદના સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ, જેમણે ફિલ્મમાં સરદારનો આબેહૂબ રોલ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે જેમનામાં ઓછી બુદ્ધિ હોય છે એવા ઓછા મનના માણસો જેવું વિચારે છે કે સરદાર અમારા છે, બાકી સરદાર તો આપણા બધાના છે, ત્યારે એકતાની વાત કરીએ તો તેમાં ટુકડો ન પાડી શકાય. સરદાર પટેલ કોંગ્રેસના નથી કે ભાજપના નથી અને પાસના પણ નથી, તેઓ આપણા બધાના છે. ત્યારે સરદાર પટેલ કોઈના બાપની જાગીર નથી, જેથી સરદાર પટેલ અમારા છે તે બોલવું દુઃખદ વાત છે. રાવલે ઉમેર્યું છે કે સરદાર પટેલ આટલા મોટા કદના નેતા હતા, એટલું મોટું વ્યક્તિત્વ હતું, એટલા મોટા માણસ હતા, જેમના મૂલ્યો હતા. તેમના મૂલ્યોમાંથી મારા પોતાના જીવનમાં કંઈક ઉતારી શકું તો ખૂબ જ આનંદ છે. આજે તેમની પ્રભુતાનું અનાવરણ છે, તે માટે ગૌરવ છે, ખુશી છે અને હું પોતાને ભાગ્યશાળી સમજું છું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. એસએન મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમના જામીનનો વિરોધ કર્યો છે. એરસેલ મેક્સિમન લોન્ડરિંગ કેસમાં ઈડીએ આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ વરિષ્ઠ નેતા ચિદમ્બરમના જામીનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ચિદમ્બરમની કસ્ટડી જરૂરી છે. ત્યારે ચિદમ્બરમ સમગ્ર મામલામાં સહકાર કરી રહ્યા નથી, જેથી તેમની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી બની ગઈ છે. ચિદમ્બરમની આગોતર જામીન અરજી પર જવાબ દાખલ કરીને ઈડીએ કહ્યું કે ચિદમ્બરમ આડેધડ જવાબ આપી રહ્યા છે, તપાસમાં સહકાર કરી રહ્યા નથી અને હવે ચિદમ્બરમની અરજી પર ગુરુવારના દિવસે સ્પેશિયલ જજની સૈન્યની અદાલતની સુનાવણી થશે. ચિદમ્બરે આ વર્ષે અનેક પ્રકારની કાયદાકીય ગૂંચનો સામનો કર્યો છે. ત્યારે કોર્ટે 8 ઓક્ટોબરના દિવસે ચિદમ્બરમ અને તેના પત્ર કીર્તિને ધરપકડની વચગાળાની સુરક્ષાની અવધિ વધારીને 1 નવેમ્બર કરી દીધી હતી. ચિદમ્બરે આ વર્ષે 30 મેના દિવસે ધરપકડથી બચવા માટે અરજી દાખલ કરી હતી. ત્યારબાદથી ચિદમ્બરે અનેક વખત રાહત મળી ચૂકી છે. ત્યારે એરસેલના મેક્સિમમ લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ સામે એરફોર્સમેન્ટ ડિરેક્ટરો દ્વારા 25 ઓક્ટોબરના દિવસે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને સાથે ચિદમ્બરમના મુશ્કેલોમાં વધારો થઈ રહ્યો હતો. ત્યારે ઈડી દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને આ કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ખાસ બાબત એ છે કે ચિદમ્બરમને આરોપી નંબર 1 તરીકે ગણવામાં આવ્યા હતા. ત્યારે પટિયાલા હાઉસ કોર્ટ સાની સાથે જ મામલાની સુનાવણી તારીખ પણ નક્કી કરી હતી. ચાર્જશીટ પર સુનાવણી 26 નવેમ્બરના દિવસે શરૂ થશે. ચિદમ્બરમને આઈએનએક્સના મીડિયા એક્સમાં દિલ્હી કોર્ટ હાઈકોર્ટથી આશંકા રાહત મળી હતી.
કીર્તિ ચિદમ્બર દ્વારા 2006માં એરસેલના મેક્સિસ ડીલ હેઠળ વિદેશી મૂડીરોકાણના પ્રોત્સાહન બોન્ડની મંજૂરી મળવાના મામલાની તપાસ સીબીઆઈ અને ઈડી દ્વારા કરવામાં આવી હતી. એ વખતે પણ ચિદમ્બરમ નાણામંત્રી તરીકે જ હતા. તેમના ઉપર આક્ષેપ છે કે તેઓએ એરસેલના મેક્સને એફઆઈડીની ભલામણો માટે આર્થિક મામલાઓની કેબિનેટ સમિતિની ભલામણોને નજરઅંદાજ કરી દીધી છે. ઈડીના કહેવા મુજબ આરસેલ મેક્સિમમ ડીલના ચિદમ્બરમ દ્વારા કેબિનેટની મંજૂરી લીધા વગર મંજૂરી આપી હતી અને ત્યારબાદ આ બિલ 3500 કરોડ રૂપિયાનું હતું. ત્યારે ઈડીએ ચિદમ્બરમના પુત્ર કીર્તિ સામે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ તેમની સામે પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી અને તેમના ઉપર માર્ચ 2016માં પૂર્વ પ્રધાન દ્વારા ગેરકાયદેસર એફઆઈઆરએફબી મંજૂરી મારફતે 1.16 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. સુપ્રીમ કોર્ટ દ્વારા ફ્રાન્સથી ખરીદવામાં આવેલા રાફેલ વિમાન કિંમતથી સંબંધિત જાણકારીઓ માંગવાના થોડાક જ કલાકમાં સરકાર સાથે જોડાયેલ એક સૂત્રે જણાવ્યું કે સરકાર આ મામલામાં એફિડિટી દાખલ કરીને આવું કરવામાં અસમર્થતા દર્શાવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ફ્રાન્સથી ખરીદવામાં આવેલ રાફેલ વિમાનની કિંમતથી સંબંધિત જાણકારીઓ માંગવાના થોડા જ કલાકમાં સરકાર સાથે જોડાયેલ એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે સરકાર આ મામલામાં એફિડેવિટ દાખલ કરીને આવું કરવામાં સમર્થતા જતાવે છે. આ સૂત્રે એક અંગ્રેજી અખબારે જણાવ્યું કે એટોર્ની જનરલ કે વેણુગોપાલે સીજીઆઈ જસ્ટિસ રંજન ગોગાઈની આગેવાનીવાળી બેન્ચ સામે કહ્યું કે ફૂલ્લી લોડેડના રાફેલ જેટની કિંમતો વિશે સંસદને પણ જણાવવામાં આવ્યું નથી. આ જવાબના સામે એટોર્ની જનરલે કહ્યું કે જો આ વિવરણ આટલું વિશેષ છે કે તેમને કોર્ટની સામે પણ શેર કરી શકાય તેમ નથી, તો કેન્દ્ર સરકારે આવું કહીને એક સોગંદનામું દાખલ કરવું જોઈએ. બેન્ચે વેણુગોપાલને પોતાની મૌખિક ટિપ્પણીમાં કહ્યું છે કે જો કિંમતો વિશેષ છે અને તમે એની સાથે શેર ના કરી શકતા હોય તો એવું કહીને એક સોગંદનામું દાખલ કરો. ત્યારે બેન્ચે એવું પણ કહ્યું હતું કે ગોપનીયતા અને રણનીતિક મહત્વવાળી જાણકારીઓ બતાવવી જરૂરી નથી. તમને જણાવી દઈએ કે બુધવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલના સંબંધિત 4 અરજીઓ પર સુનાવણી કરી હતી. તેમાંથી એક એડવોકેટેડ પ્રશાંત ભૂષણ અને પૂર્વ મંત્રી અરુણ શૌરી અને યશવંત સિન્હાની અરજીનો સમાવેશ થાય છે. તેમાંથી 3 મોનિટરિંગમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલામાં આગામી સુનાવણી માટે 14 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે બેન્ચે આ મામલામાં સુનાવણી કરતા બુધવારે સ્પષ્ટ કર્યું કે હાલના સમયમાં જે વિવરણને સરકાર સામરિક અને ગોપનીય સમજે છે ન્યાયાલયમાં સમક્ષ રજૂ કરો અને તે અરજીકર્તાઓના વકીલોને આપી શકાય તેમ નથી. કોર્ટે પોતાના આદેશમાં તથ્યોને ધ્યાનમાં લીધા કે તેના પર 10 ઓક્ટોબરના નિર્દેશ અનુરૂપ સરકારે સીલબંધ કવરમાં એક નોટમાં 36 રાફેલ વિમાન જેટ લડાકુ વિમાન ખરીદવાના નિર્ણયની પ્રક્રિયાને વિવરણ આપ્યું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. સાસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. એનએસ ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार,
ધારાસભ્ય અસારવા સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. ફેસ્ટિવ ડિમાન્ડ વધવાને કારણે સોનાની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. ત્યારે બુધવારે સોનું 6 વર્ષના રેકોર્ડ તોડ સ્તરે પહોંચી ગયું હતું. ત્યારે બુધવારે સોનું 6 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. ત્યારે તહેવારમાં માંગ વધવાની સોનામાં સતત બીજા કારોબારી સત્રમાં તેજી રહી. ત્યારે 30 રૂપિયાના વધારા સાથે 32,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. સોનામાં તેજી જોવા મળી હતી તો ચાંદીમાં સુસ્તી જોવા મળી હતી. ચાંદીમાં 40 રૂપિયાના કડાકા સાથે 38,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી હતી. દિવાળી પહેલા સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે સોનું 6 વર્ષના ઊંચા સ્તરે પહોંચી ગયું છે. 30 રૂપિયાના વધારા સાથે સોનાની કિંમત 32,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે. દિલ્હીમાં સોનાના બજારોમાં 99.9% શુદ્ધતાવાળા સોનાની કિંમત 32,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે. ત્યારે 99.5% શુદ્ધતાવાળા સોનાની કિંમત 32,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે. જો ચાંદીના 8 ગ્રામમાં ચાંદીના સિક્કાની વાત કરવામાં આવે તો 24,900 રૂપિયા પ્રતિ ગ્રામ 8 ગ્રામ પર પ્રવૃત્તિ રહ્યો છે. ત્યારે ચાંદીની કિંમતની વાત કરીએ તો ચાંદીમાં 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે ચાંદી 29,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામના હિસાબે વેચાઈ રહી છે. ત્યારે ચાંદીના સિક્કા પણ તેજીનો રૂખ જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતોમાં તેજી 29 નવેમ્બર 2012 થી સૌથી વધુ જોવા મળી રહી છે. ટ્રેડર્સનું કહેવું છે કે દિવાળીના કારણે માંગમાં વધારો થઈ રહ્યો છે અને તેના કારણે બજારોમાં સકારાત્મક સેન્ટિમેન્ટ છે. જ્યારે ન્યુયોર્કમાં સોનું 1.270.84 ડોલર પ્રતિ રૂપિયા ઓસ પર રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. લોકસભાની સામેની ચૂંટણી યોજાય તે અગાઉ કેન્દ્ર સરકાર રેલવેના મુસાફરોને દિવાળીના તહેવારને મોટી ગિફ્ટ આપી શકે છે. કેન્દ્ર સરકાર રેલવેના ભાડામાં મોટો ઘટાડો કરવાનું આયોજન કરી રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાય તે અગાઉ કેન્દ્ર સરકારે રેલવેના મુસાફરોને દિવાળીના તહેવારની મોટી ગિફ્ટ આપી શકે તેવી સંભાવના છે. ત્યારે કેન્દ્ર સરકારે રેલવેના ભાડામાં મોટો ઘટાડો કરવાનું આયોજન કરી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમમાં મોટી રાહત મળી શકે છે. રેલવે મંત્રાલય તેની ફ્લેક્સી કેર સ્કીમમાં રાહત આપવાનો સંદર્ભે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજધાની શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ફેર સ્કીમમાં રાહત આપવા માટે રેલવે મંત્રાલય દ્વારા રેલ ભાડામાં 50% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રેલવે મંત્રાલયના નવા પ્રસ્તાવ મુજબ લગભગ 100 જેટલી પ્રીમિયમ ટ્રેનોમાં છેલ્લી મિનિટ સુધી ટિકિટ બુકિંગ કરાવવા કે પછી 4 દિવસ પહેલાં ટિકિટ બુકિંગ કરાવવા અંગે 50% સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે. જો ટ્રેનમાં ટોટલ ઓક્યુપિયન્સ કે પછી ટોટલ બુકિંગના 40% કરતાં ઓછું હોય તો ભાડામાં 20% જેટલા ઘટાડો મળી શકે છે. હકીકતમાં તો સરકાર ભાડું ઓછું કરીને એક તીરથી બે નિશાન સાધવા માંગે છે. તે આ રીતે જનતાનું દિલ જીતવા પણ માંગે છે અને સાથોસાથ આવી પ્રીમિયમ ટ્રેનની ખાલી સીટો પણ ભરવા માંગે છે. રેલવેની પ્રીમિયમ ટ્રેનો જેવી કે રાજધાની શતાબ્દી અને દુરંતરોમાં ફ્લેક્સી ફેર ક્રીમ્સ લાગુ કર્યા પછી ભરે રેલવેની આવકમાં વધારો થયો હોય પણ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રેલવેના યાત્રીઓ સરકારની આ નીતિની ભારે ટીકા કરે છે કે વધારે ભાડું આપી દીધા પછી પણ રેલવેની સુવિધામાં કોઈ પણ જાતનો સુધારો થયો નથી. રેલવે મંત્રાલય દ્વારા 9 સપ્ટેમ્બર 2016 થી પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 44 રાજધાની અને 52 દુરંતરો અને 46 શતાબ્દી ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સ્કીમમાં અંતર્ગત 10% સીટ બુકિંગ પર ટ્રેનના બેઝ ફેરમાં 10% વધારો થઈ જાય છે. જો કે ગત વર્ષે ડિસેમ્બરમાં રેલવે મંત્રાલય દ્વારા આ સ્કીમમાં મામૂલી રાહત આપવાની શરૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવન ગ્રંથોને લઈને વિદ્યાર્થીઓએ યાત્રા નીકાળી હતી.
દેશની અખંડતા અને શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે આવેલા ગુજરાત યુનિવર્સિટીમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબના જીવન કથાનો જૂનો ગ્રંથ સાથે યુનિવર્સિટીના પરિસરમાં પદયાત્રા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વાયરસ ચાન્સલર અને લાઇબ્રેરિયન તેમજ અધ્યાપકો સહિતના વિદ્યાર્થીઓ હાજરી આપીને સરદારની સ્મૃતિમાં માનવ સાંકળ રચી હતી. ઉપરાંત યુનિવર્સિટીના ગ્રંથાલયમાં લોખંડી પુરુષની જીવનગાથા વર્ણવતા પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. જામકંડોરના ખાતે અખંડ ભારતના શિલ્પી એકતાના પ્રતિક તેમજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સરદાર ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જામકંડોરના ખાતે બાદરના નાકે સરદાર યુવા ગ્રુપ જામકંડોરના યુવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા અને જય સરદારના ગગનભેદી નારા લગાવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ હાર તોર અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સરદાર યુવા ગ્રુપના દિલીપભાઈ દોગાએ જણાવ્યું હતું કે ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે બ્રિટિશ રાજ વખતે 565 દેશી રજવાડાઓ તથા રિયાસતોને એકત્ર કરી અખંડ ભારતના નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું હતું. ભારત લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલને સર્વે ભારતીય સેના તથા રાજ્ય કારોબારીની બધી બિન લશ્કરી શાખાના રચિતા હોવાથી પેન્ટ્રન સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સંધિ એવા ઓળખવામાં આવે છે. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના ભારત માટે મુક્ત વેપાર તથા માલિકીના હકના સૌથી પહેલા હિમાયત કરવામાં આવી હતી. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. કાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. હું વિજય જાજુ સ્ટ્રીમ ગૃહપતિ એનએસ ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે એનએસ ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામના
ની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ જય ભારત. અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, જે અંતર્ગત સુરત મનપા અને જિલ્લા વહીવટીતંત્ર, સુરત શહેર પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે બુધવારના રોજ સવારે 7:30 કલાકે રિંગ રોડ ફાલ સાવડી જંકશન ખાતે આવેલ સ્વર્ણિમ સર્કલ દિલ્હી ગેટ થઈ રેલવે સ્ટેશન ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 8 વાગે સુરત રેલવે સ્ટેશન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પ્રતિને સૂત્રાંજલિ સાથે વંદના બાદ રાષ્ટ્રીય એકતાને શપથ લીધા હતા. પ્રખર રાષ્ટ્રભક્ત અને તેઓને પ્રજાવત્સલ રાજપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામોમાં અને દેશની એકતા અખંડિતતા અમૂલ્ય યોગદાન રહ્યું છે. સ્વતંત્ર ભારતની એકતાના શિલ્પકાર અને કુશળ વહીવટકાર સરદાર વલ્લભભાઈ પટેલે ચિરસ્થાયી કર્તવ્યને રામદારપૂર્વક સ્મૃતિ બધવા કરવા એને જન જન સુધી પહોંચાડવા એકતાના સૂત્રમાં બાંધવા યુવાન સહજ જોમાંથી ભાવાંજલિ આપવામાં પ્રતિક સ્વરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ તથા નગરજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. સરદારના સગા મામાએ 14 વર્ષની બાળી પર બળાત્કારના કેસમાં પોલીસે આરોપીના મામાની ધરપકડ કરી છે. પીડિતાની માતાએ કહ્યું કે લગભગ 13 વર્ષથી તેનો ભાઈ સુનિલ બોરસે તેમની સાથે રહે છે. નાનપણમાં જ પિતાના નિધન બાદ મોટી બહેન હોવાથી પરિવારની સધળી જવાબદારી મારા પર હતી, જેથી ભાઈને તેમના ઘરે રહેવા બોલાવી લીધો હતો. ભાઈની ઉંમર 16 વર્ષની હતી. તે વખતે ભીખ માંગીને ગુજરાન ગુજર્યું હતું. ભાઈને ભૂખે સુવા દીધો ન હતો, પરંતુ આજે જે થયું જેનાથી કલેજું ફાટી ગયું છે. સમાજના લોકો ફરિયાદ ન કરવા દબાણ કરી રહ્યા છે, પરંતુ જે ઘૃણાસ્પદ કામ તેણે કર્યું છે તેના માટે તેને સજા મળવી જ જોઈએ. એટલે આજે હું દિલ પર પથ્થર રાખી પોલીસ સ્ટેશન આવ્યો છું. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. તો આ લાઇવ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.